રાય દ્વારકાના દ્વાર પર તો આવ્યો, આડા પ્રોળિયા ચોકી ભરી નો વાસે તો લાલ પ્રોળિયા ભાઈ ની રજા લઈને પ્રભુના દર્શને જાઉં. ત્રિલોકના નાથ ને મારા નમસ્કાર. આવો ભક્તરાજ. હા પ્રભુ પધારો. હા પ્રભુ. આ કૃષ્ણની નગરીમાં આ કનૈયાના દ્વાર પર આજ મારા વૈકુંઠ નગરીમાં આ નંદનો લાલો દેવકીનો દુલારો યશોદાનો જાયો આજ તમારું હાર્દિક સ્વાગત કરે છે. રાજન પધારો, રાજન પધારો. હા પ્રભુ, આપ તો એક અખિલ બ્રહ્માંડના માલિક છો. દ્રત તો પ્રભુ એક મનુષ્ય હોય આપને નહીં. આ લેલાટે પાટો બાંધ્યો છે એ રુધિરની તો ધાર વહેશે. લાય પેલા ઈ પ્રભુને પૂછી દઉં કે લેલાટે પાટો શાનો બાંધ્યો છે. Oh, my God.
તમે અમારી ઉપર જે ઘા કર્યા એ તમે જાણી જોઈને તો ઘા નહોતા કર્યા ને રાજન, આ તો એક તમારથી અજાણમાં થઈ ગયેલી ભૂલ છે રાજન. તમે અમારી ઉપર જ્યારે ઘા કર્યા ને ત્યારે તમને મારા તમારું પોતાનું પણ ભાન નહોતું. તમે શું કરી રહ્યા છો? તમે અમારી ઉપર જે ઘા કર્યા ને એ તો અમે ક્યાર નાય ભૂલી ગયા છીએ. પણ આજ એવું રાજા અજમલને અમારું શું કામ પડ્યું કે તમારે ઠેઠ પોકણગઢનું પાદર મેકીને મારા વૈકુંઠના દ્વાર સુધી આવવું પડ્યું? હે, આજ એવા અમારા કયા અહોભાગ્ય અને આજ એવા અમારે કયા કારણ કે રાજા અજમલ આજ તમારે મારા વૈકુંઠના દ્વાર ખખડાવવા પડ્યા રાજન? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાંય તમે મને પૂછો છો. હા રાજન, બીજાના આત્માની માલપા શું રમી રહ્યું છે ને એ બધું હું જાણું છું. ભૂતકાળની માલપા જે પણ કઈ બન્યું ને એ પણ મારી જાણમાં હતું. અત્યારે વર્તમાન કાળની માલપા જે પણ બને છે ને
એ પણ હું જાણું છું. અને આવતા ભવિષ્યની માલપા શું બનવાનું છે એની પણ મને જાણ છે અજમલ. છતાં પણ આજ તમારા મુખે સાંભળવા માંગુ છું કે એવા અમારા કયા કારણ કે આજ તમારે ઠેઠ આયા મારી પાસે ઉપડ્યું રાજન. અરે પ્રભુ, તમે મારા મુખે સાંભળવા માંગો છો? હા રાજન. તો સાંભળો પ્રભુ, એક મારું સ્વાર્થ છે અને એક મારું પરમાર્થ છે, એ માટે પ્રભુ આ બધી કષ્ટી હું ભોગવું છું. અરે રાજન, તમારું સ્વાર્થ એટલે શું અને તમારું પરમાર્થ એટલે શું હું કાંઈ સમજો નહીં. તમે મને થોડુંક આમ વિગતથી સમજાવો ને રાજન. પ્રભુ, પરમાર્થ એટલે કે ભેરવો રાજન, બાર બાર ગૌમાંથી મનુષ્ય કે પક્ષી કે રહેવા દેતો નથી. ગાયોનો વધ થાય છે, પાપી પોરો ચાલી રહ્યો છે, ધર્મનો અધર્મ થાય છે, મારા નાથ પરમાર્થ. મારે તમને વધારે તો શું કેવું રાજન, પણ જે સૂર્ય ઉગે ને એ સૂરજ ને પણ એનો સમય થાય એટલે આથમવું પડે છે. આ સૃષ્ટિ ની માલપા જે પણ કોઈ માણસ જન્મો ને દરેક જન્મેલા માણસનું મૃત્યુ પણ અવશ્ય છે. જેને જેને પોતાના નામ ધારણ કર્યા છે એ નામવાળાનો નાશ અવશ્ય છે. ભેરવા નામના રાક્ષસનો અંત ટૂંક સમયની માલપા આવી ગયો છે. તમારો સ્વાર્થ એટલે શું રાજન? પ્રભુ, મારો સ્વાર્થ, મારે શેર માટે લીખો છે પ્રભુ, હું વાંચ્યો છું. આજ તમે મારા દ્વારે આવ્યા ને તો હું તમને અહીંથી ખાલી હાથે તો નહીં જવા દઉં, કારણ કે મારા દ્વારેથી મેં કોઈ દિવસ કોઈને ખાલી હાથે જવા દીધા નથી. હું તમને જે પણ કાંઈ કહું, જે પણ કાંઈ ચીજ વસ્તુ આપું, હું તમને જે કહું ને તમે સાંભળો રાજન, હું તમને શું કહેવા માંગુ છું. રાજન, તમારી જે પણ કઈ મનોકામના હતી તો બધી મેં તમારી પૂર્ણ કરી દીધી, છતાં પણ તમે અમારથી અળગા મુખ શા માટે કરો છો? આ તમારા અળગા મુખ કરવાનું એકવાર તમે મને કારણ તો કહો રાજન, કે તમારે અમારથી શું કારણે મુખ અળગા કરવા પડ્યા રાજન? અરે પ્રભુ, આવા પુત્રની આશા લઈને હું તમારી પાસે નથી આવ્યો. હે રાજન, આવા પુત્રની આશાએ
તમે મારી પાસે નથી આવ્યા. હા પ્રભુ, તમે મારી પાસે આવ્યા તારે તમે તમારા મનની અંદર કેવા પુત્રની આશા લઈને આવ્યા હતા રાજા? અરે પ્રભુ, આશા લઈને આવ્યો છું કે જો પુત્ર આપો તો આપ જેવો અને પૂજવા લાયક. અરે રાજન, આ તમે શું બોલો છો? હા પ્રભુ, મારી જેવો તો પુત્ર હું તમને આ જગતની માલપા ક્યાંથી ગોતી લાવીને આપું રાજન? તો પ્રભુ તમે જ આવો ને. દીકરો ન હોય તો કે તમે પોતે આવો, પણ તમારા આત્માની માલપા શું રમે છે ને એ બધું હું જાણું છું. કારણ કે આ સૃષ્ટિની માલપા કણે કણમાં હું વસેલો છું. અજમલ, આજ તમે મારા દ્વારે જે આવ્યા ને, શું કારણે આવ્યા છો, શું માટે આવ્યા એ બધું હું જાણું છું. પણ હું તમને હવે જે કહું ને તમે સાંભળો, કારણ કે તમારો મારો જે મિલાપ છો ને, એ મિલાપ થવાનું પણ કઈ કારણ હશે. કારણ વિના કોઈ કોઈને કોઈ મળતું નથી, અને કારણ વિના ભાગ્ય વિના કોઈ કોઈને મળાતું નથી. આ તમારો અને મારો આ બેનો જે અહીંયા મિલાપ થયો, મિલાપ થવાનું કારણ શું હું તમને કહું, તમે સાંભળો રાજા. પાપીઓ અધર્મીઓ એનો હું સહાર કરીશ. ભેરવા નામના રાક્ષસ નો સહાર અજમલ હું કરીશ, અને એક સનાતન ધર્મની સ્થાપના પણ અજમલ હું કરીશ. હા પ્રભુ, જે આ પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય ત્યારે મારે એનું નામ શું રાખવું? પેલા પુષ્પની માલપા જે બાળકનો જન્મ થાય
ત્યારે એનું નામ તમે છે ને વિરમદેવ રાખજો. અને જે આ બીજું પુષ્પ આપ્યું એનું નામ, અમે તો તમારા ઘરે પારણી આવીને પહોંચ્યું, મારું નામ તમે રામદેવ રાખજો ને. હા પણ કયા દિવસે આવજો? પેલા પુષ્પની માલપા જે બાળકનો જન્મ થાય એની તમે છઠ્ઠી ઉજવો, એ છઠ્ઠીના છઠ્ઠા દિવસે મે તમારા ઘરે જન્મ ધારણ કરશું રાજન. હા પ્રભુ એ તો બરોબર, પણ તમે મારા ઘરે અવતાર ધારણ કર્યો મને કેમ ખબર પડશે? તમારી આવવાની નિશાની શું? અરે રાજન, તમારે મારી આવવાની નિશાની જોઈ છે એમને? હા પ્રભુ, નિશાની આપું પછી એમ માનશો કે મારા ઘરે ભગવાન આવ્યા? હા પ્રભુ. એમ જ્યારે જ્યારે અમે નિશાની આપી ત્યારે તમને બધા માને છે, બાકી ત્યાં સુધી તો કોણ માને? પણ તમે માગ્યું અને આજ મેં આપ્યું છે, જો હવે માંગો ન આપું તો મારું દીધેલું બધું ખોટમાં જાય. હવે હું તમને મારી નિશાની આપું, પણ રાજા અજમલ સાંભળો કેવી મારી નિશાની છે. તમારી રાસલીલા બતાવી છે, મારે પણ તમારી રાસલીલા જોવાના ગણાય. આજ તમને રાસલીલા નહીં પણ આજ આ કનૈયો તમને રાસે રમીને પણ બતાડશે. ગરુડજી, ગોમતી નદીના કિનારે જાઓ, 1600 ગોપીઓને રાસ રમવા બોલાવો, પણ આજ અહીંયા રાજા અજમલને રાસે રમી બતાડો.